नमस्कार, मैं गुजरात न्यूज में आपनो स्वागत छे ने હું છું ચારવી દનજરના કે હાલમાં મુખ્ય સમાચાર પર બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં નગરપાલિકા આગળ પાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળી હોળી માતાનું પૂજન કરી હોલિકા દહન કર્યું હતું. સાથે સાથે ધાનેરામાં સુખ શાંતિ રહે તે માટે ભગવાન પાસે પ્રાર્થના પણ કરી હતી. હોળીના દિવસે હોળી દહનનું કાર્ય ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આના વિશે એક જૂની કથા પણ પ્રચલિત છે. આ કથા અનુસાર હિરણ્યકશ્યપ નામના રાજાએ તેના પુત્ર પ્રહલાદને મારવા માટે તેની બહેન અને તેના પુત્રને અગ્નિમાં બેસાડ્યા હતા. તેની બહેનને ભગવાન શંકર પાસેથી વરદાન પ્રાપ્ત હતું કે અગ્નિમાં સળગશે નહીં. તેનું નામ હોલિકા હતું. વરદાનને લીધે અગ્નિ હોલિકાનું કંઈ બિગાડી શકે તેમ ન હતી, પરંતુ તેનો ઈરાદો ખરાબ હોવાને લીધે વરદાન ઊંધું પડ્યું અને પ્રહલાદ બચી ગયો અને હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ. આ કારણે હોળીનું દહન કરી અને નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં આવે છે આવી માન્યતા છે. ત્યારે આજે સંગે દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે હોલિકા દહન થઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પણ ધાનેરાવાસીઓએ ભેગા મળી ધાનેરા નગરપાલિકા ચોક ખાતે હોલિકા દહન કર્યું હતું, જેમાં પાલિકા પ્રમુખ વસંતીબેન ગલચર, પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટ સહિત અનેક રાજકીય લોકો અને ધાનેરાવાસીઓએ ભેગા મળી હોળીના પર્વની ઉજવણી કરી હતી અને કાયમ માટે ધાનેરામાં સુખ શાંતિ રહે તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. ધાનેરાના નગરપાલિકા ચોકની અંદર જે દર વર્ષે હોળીનો દાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તે દરમિયાન અમારી સાથે હિન્દુ સનાતન ટ્રસ્ટના પ્રમુખશ્રી અને તમામ ધર્મપ્રેમી જનતા અને અત્યારના પ્રમુખ બહેનશ્રી અને તમામ ધાનેરાના નગરજનો, આ વર્ષના જે હોળી પરમે નિમિત્તે અત્યારે બધા તમામ ગામ ભેગો થયું છે અને એ નિમિત્તે આજના તબક્કે હું તમામ ગામજનોનો આભાર માનું છું અને આવનારું વરસ જે આ વરસ હવે નવેથી ચાલુ થવાનું છે એ ગામને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી હોળિકાને હું પ્રાર્થના કરું છું અને ભગવાનને પણ પ્રાર્થના કરું છું. અને આજના દિવસે ખરેખરમાં એક વસ્તુ એવી છે કે હોળીનો કાર્યક્રમ એ દરમિયાન એક કહેવાય છે કે કલર એકબીજાના કલરથી રંગાય અને આપણી જે પણ આપણી વાણી હોય કે આપણા જે પણ ખરાબ વિચારો હોય એ આજે આ હોળિકાના પેલા દાન વિશે બધા એમાં પૂરા કરે અને નવો વિચાર સારો વિચાર કરીએ એવી પ્રભુને પ્રાર્થના કરી. જય હિન્દ, જય ભારત. સુરેશ ગલચર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. ધાનેરામાં હોલિકા દહન કરી પ્રહલાદને બચાવવાની જૂની પરંપરા યથાવત રાખી છે, જેની આજની યુવા પેઢી સારી રીતે સમજી શકે તે ઉદ્દેશથી અહીંયા અલગ રીતે ઉજવણી કરવામાં આવી. ધાંગધ્રામાં હોલિકા દહન સમગ્ર દેશમાં હોળી મનાવવામાં આવી રહી છે અને લોકો આ પર્વ ઉજવી રહ્યા છે. ત્યારે આ પર્વ શું કરવા માટે ઉજવણી કરવામાં આવે છે તેને આજની યુવા પેઢી સારી રીતે સમજી શકે તે ઉદ્દેશથી અહીંયા અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. ધાંગધ્રાના વ્યાસ ચોરા પાસે ભગવતી યુવક મંડળના યુવાનો દ્વારા છેલ્લા 6-7 વર્ષથી આવી રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં છાણા ગોઠવીને ઉપર હોલિકાનું પૂતળું બનાવીને તેના ખોળામાં પ્રહલાદને બેસાડવામાં આવે છે. આ હોલિકાનું પૂતળું તેમજ પ્રહલાદનું પૂતળું બનાવવા માટે 3-4 દિવસનો સમય લાગે છે અને આ જગ્યા ઉપર રંગોળી પણ કરવામાં આવે છે. ત્યારબાદ હોળીને પ્રગટાવવામાં આવે છે અને તે સમયે પ્રહલાદને દોરડા વડે ખેંચીને બચાવી લેવામાં આવે છે અને આ સમયે લોકો ફટાકડા ફોડીને પ્રહલાદને બચાવી લેવામાં આવ્યો તેનો આનંદ વ્યક્ત કરે છે. આ હોળી જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને યુવાનો દ્વારા કરવામાં આવેલા કાર્યના વખાણ કરે છે. વ્યાસ ચોરા ભગવતી મંડળ તરફથી આ હોલિકાનું પ્રોગ્રામ કરે છે તો આજુબાજુમાંથી ઘણી પબ્લિક આવે છે ને આયોજન બહુ ફર્સ્ટ ક્લાસ કરે છે ને એ બધાને હું આભાર માનું છું. આ બધાને હોલિકાનું ખ્યાલ આવે કે હોલિકા દહન કેવી રીતે થાય છે ને પહેલાજીને કેવી રીતે બચાવે છે ને એ પ્રમાણે કરે છે. હું ચેતન રજનીકાંત શાહ વ્યાસના ચોરેથી, અમે ભગવતી યુવક મંડળ દ્વારા છેલ્લા 6-1 વર્ષથી આ હોલિકાનો ઉત્સવ મનાવીએ છીએ અને આ ઉત્સવ મનાવવા માટે અમને જે છોકરાનો સાથ સહકાર મળે છે તે લોકો અમારી સાથે 6 દિવસ સુધી દિને રાત બેસી રહે છે,
આ કરવાનું કારણ એ છે કે જૂની સંસ્કૃતિમાં આ વસ્તુ કરવામાં આવતી હતી અને અત્યારની નવ યુવાન પેઢીને અમે જાગૃત કરવા માટે આ વસ્તુ કરીએ છીએ અને હર સાલ કરીશું એવો અમારો ભગવતી મંડળનો એવો સાથ સહકાર છે. તેમજ હું નવ યુવાન પેઢીને એટલી અમારી એક નમ્ર વિનંતી છે કે અમારા વ્યાસના સ્વરે દર વર્ષે આ રીતનો જ પ્રોગ્રામ થશે તો જે લોકોને પણ આજનો લાભ લેવો હોય તે પધારે એવો ખૂબ જ આભાર માનું છું. શાહરૂખ સિપાહી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધાંગધ્રા. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવાય છે. કહેવાય છે પ્રહલાદની ભક્તિ અવિચળ હતી, જો તેના પિતાને ગમતું ન હતું તેથી હોલિકા નામની તેની બહેનને પ્રહલાદને પોતાના ખોળામાં લઈને અગ્નિમાં બેસવા કહ્યું. હોલિકાને અગ્નિ ન બાળી શકે તેવું વરદાન હતું, પરંતુ પ્રહલાદની ભક્તિના લીધે સંજોગો સાવ વિપરીત થયા અને સાવ ઉલટી ઘટના બની. અગ્નિમાં હોલિકા બનીને રાખ થઈ ગઈ અને પ્રહલાદને ઊની આંચ ન આવી. આમ અસત્ય પર સત્ય હંમેશા જીતી જાય છે. એથી કહેવાય છે કે પ્રહલાદની યાદમાં આપણે આ તહેવાર ઉજવીએ છીએ, જેમાં ઉજવણીના ભાગરૂપે ગામ લોકો હોળીની પ્રદક્ષિણા કરે છે. હોળી માતાને ધાણી, ખજૂર, દાળિયા, હારડા, પતાસા વગેરેનો ભોગ ધરે છે. ગામડામાં સ્ત્રીઓ પ્રદક્ષિણા કરી અને હોળી માતાના ગીતો ગાય છે. આમ પ્રહલાદની યાદમાં આપણે આ તહેવાર ઉજવીએ છીએ તો ધૂળેટી પર રંગનો અર્થ પ્રેમ પણ થાય છે. રંગ એટલે આનંદ પણ કહેવાય. માનવીના જીવાતા જીવનમાં પણ સાત રંગોનું મહત્વ છે. લાલ, પીળો, વાદળી વગેરે રંગો, એનું મિશ્રણ, એની અવનવી રચનાઓ, જનજીવનની વસ્તુઓ સાથે પણ રંગોનું જોડાણ વિવિધ રીતે જોઈ શકાય છે. વિવિધ સદવિચાર ગુણથી બનેલું જીવન આપણને રંગોળી જેવું લાગે છે. ધૂળેટીના દિવસે એકબીજા ઉપર રંગ છાંટવામાં આવે છે. તેની પાછળનો હેતુ નિર્દોષ આનંદનો છે. સ્ત્રી પુરુષ, ગરીબ તવંગર, મોટા નાના, ભણે લભણ, આમ ભેદભાવ વિના રંગ છાંટી એક્યની અનુભૂતિ કરી શકાય છે. હું પણ આનંદ લઉં, તમે પણ આનંદ લો એવી સહજ સરળ ભાવનાથી રંગોત્સવ સૌ માણે છે. ધોરાજી હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે રંગ રસિયાઓ દ્વારા એકબીજાને રંગથી રમતા નજરે ચડ્યા હતા. નાના બાળકો અલગ અલગ પ્રકારની પિચકારીમાં રંગ ભરીને રંગથી રમ્યા તો ઢોલ નગારા વગાડી ડીજેના તાલે ઝૂમ્યા હતા અને ધૂળેટીની મજા માણી હતી. અલ્પેશ ત્રિવેદી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. અમદાવાદમાં ટીવી 9 ચેનલમાં કોપી એડિટર તરીકે ફરજ બજાવતા પત્રકાર ચિરાગ પટેલની નિર્મમ હત્યા કરી છે. આ હત્યાના મામલે આટલા દિવસ થયા છતાં પણ હત્યારાના સગડ હજુ સુધી મળ્યા નથી. ગુજરાત રાજ્યમાં હત્યા, લૂંટફાટ, ધાડ જેવા બનાવો રોજબરોજ બને છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જ્યારે એક પત્રકારની હત્યા થઈ છતાં તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી હોય તેવું ક્યાંય જણાતું નથી. લોકશાહીમાં પત્રકાર લોકોનો અવાજ છે ત્યારે પત્રકારની હત્યા એ લોકશાહીનું હનન થઈ રહ્યું હોય તેવું જણાઈ આવે છે. ત્યારે બોટાદ જિલ્લાના તમામ પત્રકાર મિત્રો દ્વારા બોટાદ કલેક્ટર કચેરી ખાતે જઈ કલેક્ટરને ગૃહ સુધી લાગણી પહોંચાડવા આવેદનપત્ર આપ્યું હતું. દુઃખની લાગણી સાથે આ ઘટનાનો વિરોધ કરી આવેદનપત્ર સુપ્રત કરી હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ઇમરાન જોખિયા, બોટાદ જિલ્લા ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશન પ્રમુખ. આજરોજ અમે બોટાદ જિલ્લાના સમગ્ર પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા કલેક્ટરશ્રીને એક રજૂઆત કરવામાં આવી છે કે અમારા પત્રકાર મિત્ર ચિરાગભાઈ પટેલ, જેનું અમદાવાદની અંદર હત્યા કરેલી હાલતની એક એની લાશ મળી આવી છે, જેની તટસ્થ તપાસ થાય અને તેને પૂરેપૂરો ન્યાય મળે અને ખાસ કરીને જે આવારા તત્વો જે છે તેની દ્વારા અવારનવાર અનેક વખત પત્રકારોને મારી નાખવાની તેમજ હાથપગ તોડી નાખવાની ધમકીઓ આવી રહી છે. જ્યારે સરકાર વાત કરતી હોય સુરક્ષાની, તો જ્યારે એક પત્રકારની આવી ક્રૂર હત્યા થતી હોય છે તો આમાં રાજ્ય સરકાર જે સુરક્ષાની વાત કરે છે તે ખરેખર એક ખોટી સાબિત થઈ રહી છે. તો રાજ્ય સરકાર હવે સાબિત કરે આને ન્યાય અપાવીને કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેલી છે. અને અમારી લાગણી અને માંગણી એવી જ છે કે અમારા તમામ પત્રકાર ભાઈઓને પૂરેપૂરી સુરક્ષા મળે અને જે અને ભવિષ્યમાં આવા એક બનાવ ન બને અને જેની હત્યા થઈ છે તેની તટસ્થ તપાસ થાય અને જે હત્યારા જે આરોપીઓ છે તેને ફાંસીના માછડા સુધી પહોંચાડે તેવી અમને રાજ્ય સરકાર દ્વારા આની અમે અપીલ કરવામાં આવે છે અને આની અમે માંગણી કરી રહ્યા છીએ.
વિજયસિંહ ચુડાસમા, પત્રકાર બરવાળા. ગત સપ્તાહમાં ચિરાગ પટેલ નામના પત્રકારની જે ક્રૂર હત્યા કરવામાં આવી છે, જેના આરોપી અત્યાર સુધી પકડાયેલા નથી, જેનો ગુનો હાલ સુધી અનડિટેક્ટ છે, તો અમે સૌ આજે બોટાદ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ભેગા થઈ અને મરણજરાને યોગ્ય ન્યાય મળે અને તાત્કાલિક આમાં તપાસ થાય અને આરોપીને સખતમાં સખત સજા થાય. જ્યારે પત્રકાર છે તે દેશની ચોથી જાગીર ગણવામાં આવે છે, જ્યારે પત્રકાર સુરક્ષાને લઈને જે પેલું બનાવવામાં આવ્યું છે એને મંજૂરી હાલ મળી નથી, તો વહેલી તકે આને મંજૂરી મળે તેવી સરકાર સાથે અમે લાગણી અને માગણીથી અમે રજૂઆત કરવા આવ્યા હતા. હરેશ પટકીર સાથે વિજય ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ, બોટાદ. પત્રકાર ચિરાગ પટેલની હત્યાના મામલે જામકંડોરણા સહિત સમગ્ર ગુજરાતભરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે જામકંડોરણા પત્રકાર સંગઠન દ્વારા જામકંડોરણા મામલતદાર કચેરી આવેદન પત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. અમદાવાદમાં TV9 ચેનલમાં કોપી એડિટર તરીકે ફરજ બજાવતા પત્રકાર ચિરાગ પટેલની નિર્મમ હત્યા કરી છે. આ હત્યાના આજે આટલા દિવસ થયા છતાં પણ હત્યારાના સગડ હજુ સુધી મળ્યા નથી. ગુજરાત રાજ્યમાં હત્યા, લૂંટફાટ, ધાડ જેવા બનાવો રોજબરોજ બને છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જ્યારે એક પત્રકારની હત્યા થઈ છતાં તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી હોય તેવું ક્યાંય જણાતું નથી. લોકશાહીમાં પત્રકાર લોકોનો અવાજ છે, ત્યારે પત્રકારની હત્યા એ લોકશાહી પર કુઠરાઘાત છે. ત્યારે જામકંડોરણા તાલુકાના તમામ પત્રકાર મિત્રો દ્વારા જામકંડોરણા મામલતદાર કચેરી જઈ આક્રોશપૂર્વક આ ઘટનાનો વિરોધ કરી આવેદનપત્ર સુપ્રત કરીને હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા. રાજકોટ જિલ્લાના જેતપુરમાં સ્કૂલના ટ્રસ્ટી દ્વારા અભ્યાસ માટે આવતી બાળાને અડકલા કરતા લોકો દ્વારા મેથી પાક ચખાડવામાં આવ્યો. જેતપુરની સ્પેસ સ્કૂલમાં મેનેજિંગ ડિરેક્ટર દ્વારા વિદ્યાર્થિનીને છેલ્લા 8 દિવસથી જ્યાં સીસીટીવી કેમેરો નથી તે સ્પોર્ટ્સ રૂમમાં બોલાવી હું તને ધોરણ 10માં સારા ટકા લેવડાવી દઈશ, આલે ચોકલેટ, તેઓ કહીને શારીરિક અલપલા કર્યા હતા, જેની જાણ વિદ્યાર્થિની દ્વારા પોતાના વાલીને કરતા સ્કૂલમાં વાલીઓ તો આજે સવારે સ્કૂલે એકઠા થઈને મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદ સાવલિયાની સ્કૂલમાં જ ધોલાઈ કરી હતી અને પોલીસને બોલાવતા જેતપુર સિટી પોલીસ ઘટના સ્થળે દોડી આવી આરોપીને પોલીસ સ્ટેશન લઈ ગઈ, તેમજ વાલીઓ પણ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ કરતા પોલીસે પોસ્કો સહિતની કલમ લગાડી આરોપીની અટકાયત કરી છે. તેમજ મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા એક પણ નહીં પણ 7 થી 8 વિદ્યાર્થિનીઓએ અગાઉ શારીરિક અલપ્યા કર્યા હોવાની વાલીઓમાં ચર્ચા સંભળાતી હતી. આજરોજ ફરિયાદી બેને તેની સગીર દીકરીની સાથે સ્કૂલ સંચાલકે ચોકલેટ આપી, શારીરિક અડપલા કરી, ગુનો કૃત્ય કરેલ જે બાબતે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. IPC કલમ 354 પોસ્કો એક કલમ 7-8-11-12 મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે અને હાલ તમામ પોલીસ કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે બાળકીને તે સ્કૂલમાં આવેલ ઓફિસમાં બોલાવતો અને ત્યાં ચોકલેટ આપતો અને શારીરિક કાઢતો. ફારુક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ, જેતપુર. જુનાગઢ કોળી પરિવાર સરકાર પાસે યોગ્ય વૈકલ્પિક જગ્યા આપવા ધરણા પર બેસી હતી, ત્યારે ભારત સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી જાહેર થતા આચારસંહિતા અમલી બનતા આ ધરણા આજ રોજ ચૂંટણી પૂરતી બંધ રાખે છે. જૂનાગઢ શહેરના જલારામ સોસાયટી ખાતે 40 વર્ષથી ઝૂંપડા બાંધી રહેતા કોળી પરિવારને મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડા તોડી બેઘર કરાતા ઝૂંપડામાં રહેતા કોળી પરિવાર સરકાર પાસે યોગ્ય વૈકલ્પિક જગ્યા આપવા ધરણા પર બેસ્યા હતા, ત્યારે થોડા દિવસથી ચાલી રહેલ ધરણા કાર્યક્રમને ભારત સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા અમલી બનતા આ ધરણા બંધ રાખવામાં આવ્યા. ચૂંટણી પછીના આવનારા સમયમાં કોળી પરિવાર લોકોની સમસ્યાઓનું જ સમાધાન નહીં થાય તો ફરી ધરણા પર ઉતરીને ઉગ્ર આંદોલન આપશે તેવું જણાવ્યું હતું. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. શહેરના માલીવાડા રોડ ખાતે આવેલા સલાડવાડામાં 100 વર્ષથી હોળી પ્રગટાવી મનાવતો ઉત્સવ. શહેરના માલીવાડા રોડ ખાતે આવેલ સલાથવાડા યુવક મંડળ દ્વારા
સો વર્ષથી હોળી તહેવાર નિમિત્તે હોળી પ્રગટાવી હોળીના તહેવારનો ઉત્સવ મનાવે છે. હોળી પ્રગટાવી હોળીમાં શુદ્ધ લાકડા, છાણા, કપૂર, ધૂપ, રાડ તેમજ અન્ય ઔષધિઓ નાખી હોળી પ્રગટાવવામાં આવી હતી. હાલ સ્વાઇન ફ્લૂનો પૂરા રાજ્ય કહેર હોય તથા હોળીમાં રાડ, ધૂપ, કપૂર ઔષધિઓ નાખવાથી ફ્લૂના જંતુઓનો નાશ થતો હોય છે, ત્યારે સલાટવાડા યુવક મંડળ દ્વારા હોળી પ્રગટાવી પૂરા વિસ્તારના લોકોએ સાથે ભોજન પણ કર્યું હતું. આ ઉત્સવના આયોજનમાં ધર્મેશભાઈ મુરબિયા, પ્રતિક મુરબિયા, દીપકભાઈ, પિયુષભાઈ તેમજ પૂરા સલાટવાડાના વિસ્તારના લોકો હોંશભેર જોડાયા હતા. મારું નામ ધર્મેશ ગિરીશભાઈ મુરબિયા. સલાટવાડા ગરબી મંડળના ચોકમાં અમે હોળી કરીએ છીએ. આજ વર્ષોથી, આશરે 100 વર્ષથી આ હોળીમાં અમે આ સ્વાઇન ફ્લૂના હિસાબે હોળીની અંદર કપૂર, ધૂપ એ બધું ઉમેર્યું છે, જેથી કરીને વાતાવરણની શુદ્ધિકરણ થાય ને સ્વાઇન ફ્લૂના રોગથી બધાને નિજાત મળે તે માટે આ પગલાં ભર્યા છે. મનીષ ડાકે સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં ઉજવાતા ફૂલ ડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે. યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફૂલ ડોલ મહોત્સવનું અનેરું મહત્વ હોય સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાળિયા ઠાકોરની સાથે રંગે રમવા ફૂલ ડોલ મહોત્સવ દરમિયાન પગપાળા આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી દૂર દૂરથી બાળકોથી માંડી યુવાનો તેમજ વૃદ્ધાઓ પણ કાન્હા સંગ હોળી રમવા પગપાળા આવી રહ્યા છે. દૂર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે દ્વારકા તરફ જતા રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે. ઠેકઠેકાણે સેવા કેમ્પો લગાડ્યા છે અને જેમાં પદયાત્રીઓને ચા, નાસ્તો, જમવાનું તેમજ આરામ કરવા માટેની તેમજ નાવા ધોવાની સંપૂર્ણ સગવડ આપવામાં આવે છે. તો પગપાળા જતા શ્રદ્ધાળુને મેડિકલ સગવડ પણ કેમ્પોમાં આપવામાં આવી રહી છે. તો પદયાત્રીને થાક ઉતારવા અહીં DJના તાલ પર દ્વારકાધીશના રાસ ગરબા પણ ચાલુ છે, ત્યારે દ્વારકા જતા તમામ માર્ગો પર દ્વારકાધીશના નાદ ગુંજી રહ્યા છે. એ તમામ રસ્તા પર ભાવિકો સંઘ ભજનનો જામ્યો છે સંગમ. ધૂળેટીના પર્વ પર દ્વારકામાં યોજાતા ફૂલ ડોલ મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે, પરંતુ ફૂલ ડોલ ઉત્સવમાં મોટા ભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્વારકા આવે છે અને પગપાળા દ્વારકા જવાનો આનંદ પણ ઉઠાવે છે. તો દર વર્ષે હોળિકા દહન થઈ ગયા બાદ ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલ ડોલ ઉત્સવ ઉજવાય છે. આગામી તારીખ 20ના રોજ હોળી ઉત્સવ તેમજ બીજા દિવસે બપોરે 2-4 દરમિયાન ફૂલ ડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. તેમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં પધારી રહ્યા છે. જસોમાવ હારીજ તાલુકો, પાટણ જિલ્લો, સોઢવ, જસોમાવ અને પાલોલીનો ભેગો સંઘ છે. 40 જણા છીએ અમે, છે 7 વર્ષથી આવીએ છીએ અને રસ્તાની અંદર જમવાનું, ચા પાણી, નાસ્તો, મેડિકલ સારવાર, ઠંડા પીણા, કોઈ પણ વાત એ આમ રણછોડજીની આમ દયા દયા ને દયા જ છે. લગભગ આજે અમને 9 દિવસ થયા છે. હવે 2 દિવસ હું પોકી જશું અને ત્યાં જઈને ગોમતી મેં નાસું, ભગવાનની હંગાત રંગ આમ રંગાઈ જશું. અહીંયાથી બેટ દ્વારકા જશું અને બેટ દ્વારકાથી વળતા નાગેશ્વર, ગોપી તલાવ દર્શન કરી અને શાંતિથી હોળી પછી અહીંયા આવશું અમે ઘરે. હું સોઢવ ગામનો, હારીજ તાલુકાનો, પાટણ જિલ્લાનો વતની છું અને હું લગભગ 94-95 થી પગપાળા આવું છું. પહેલાં પોટીલે લઈને આવતો હતો, 4-5 જણા અને 8 જણા થયા. અત્યારે મારા ગામમાંથી 8 વર્ષથી સંગ લઈને આવું છું અને વચમાં અમને બધી લોકોની સેવા એટલી મળે છે, ખાવા પીવાનું, ઠંડા પીણા, મેડિકલનું તમામ સગવડો હોય છે અને સરકારનો પણ સારો અભાવ હોય છે, બંદોબસ્ત પણ સારો હોય છે, કોઈ જાતની અમને તકલીફ પડતી નથી. અને અમારી સાથે અત્યારે 40-50 માણસો લઈ અને દર વર્ષે અમે આવીએ છીએ અને ભગવાન એ આયાનું ફળ અમને આપે જ છે અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે એવી દ્વારકાવાળા ઉપર અમને શ્રદ્ધા અને આશા પૂરી છે. મારી ઉંમર 60 વર્ષ છે અને લગભગ 94-95 થી હું આવું છું દર સાલ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા. હોળી તહેવાર નિમિત્તે દામોદર કુંડ ખાતે ઘાટ પર પ્રથમ વખત હોળી પ્રગટાવી હોલિકા દહન કરી હોળીનો ઉત્સવ મનાવવામાં આવ્યો. ગિરનાર ક્ષેત્રમાં આવેલ પવિત્ર દામોદર કુંડ તીર્થ ખાતે હોળીના તહેવાર નિમિત્તે દામોદર કુંડ ઘાટ પર હોળી પ્રગટાવી હોલિકા દહન કરવામાં આવ્યું હતું. વર્ષોથી દામોદર કુંડ ખાતે ઉપર હોળી પ્રગટાવી ઉત્સવ મનાતા હોય આ વર્ષે પ્રથમ વખત ઘાટ પર હોળી પ્રગટાવી ઉત્સવ મનાવવામાં આવ્યો.
ગિરનારા બ્રાહ્મણ જ્ઞાતિજનો દ્વારા હોળી દહન કરવામાં આવ્યું હતું. હોળીની અંદર કપૂર, ધૂપ, રાડ તેમજ આયુર્વેદિક ઔષધિ નાખી આ હોળી પ્રગટાવવામાં આવી. આ ઉત્સવમાં મહાનગરપાલિકાના કોર્પોરેટર નિર્ભયભાઈ પુરોહિત, નીરવભાઈ પુરોહિત, જાજુભાઈ ઠાકર તેમજ બહોળી સંખ્યામાં ગિરનારા બ્રાહ્મણ જ્ઞાતિજનો હાજર રહ્યા હતા. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.